નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક સર શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયાદ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2નું પ્રકરણ 1 સંભાવના. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સંભાવના પ્રકરણના સ્વાધ્યાય 1.1ના દાખલા નંબર 9ની ગણતરી કરવાની છે. મિત્રો, અગાઉ 8મા દાખલા સુધીની ગણતરી આપણે કરેલી છે, દાખલા નંબર 9. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 14 ઉપર દાખલા નંબર 9 આપેલ છે, એ દાખલા નંબર 9માં ધ્યાન આપજો, એટલે કે એની રકમમાં ધ્યાન આપો. જુઓ દરેક રકમ, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પહેલું જ આ વાક્ય વાંચો એટલે સ્પષ્ટ છે કે આ છે યાદચ્છિક પ્રયોગ. સમજાય ને વાંચો એટલે. પછી જુઓ, જો પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તેને ઘટના એ, એટલે કે જો ઘટના એ એની સમજૂતી આપી. પછી જો પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના બી કહેવામાં આવે છે, એટલે કે ઘટના એ અને બી બે આપવામાં આવી છે. અને વાંચો હવે, જુઓ તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો અને પૂછેલ પ્રશ્નોના જવાબ આપો. તો રકમની અંદર જુઓ જુદા જુદા 1 થી 10 પ્રશ્નો છે, એના જવાબ આપણે આપવાના છે. અને જો જુદી જુદી ક્યાંય કોઈ ઘટનાઓ હોય તો એ ઘટનાઓ દર્શાવતા ગણ લખવાના છે. બહુ સ્પષ્ટ છે ને સૂચનામાં. તો ધ્યાન આપજો. જુઓ રકમની અંદર પહેલું છે 1, યુ. તો જો મિત્રો આપણે જાણીએ છીએ યુ એટલે નિર્દેશાવકાશ. તો નિર્દેશાવકાશ આપણે લખવો હોય તો સૌ પહેલાં તો કોઈ પણ યાદચ્છિક પ્રયોગ છે એના કુલ શક્ય પરિણામો કેટલા છે એની આપણને ખબર પડી જાય તો યુ લખવો સરળ થઈ જાય. તો જો કુલ શક્ય પરિણામો શોધવા માટે અગાઉ મહત્ત્વના 3 મુદ્દાઓ આપેલા છે, તો એને ધ્યાનમાં રાખીએ. તો જુઓ, સૌ પહેલાં અહીંયા પ્રયોગ છે, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદગીનો પ્રયોગ છે એનો અર્થ કે સંચયનો ઉપયોગ થાય. પણ મિત્રો ધ્યાન આપજો, પસંદગી કેવી છે એની સૂચના નથી. માટે જ્યારે કોઈ જ સૂચના ન હોય ત્યારે પસંદગી પુરવણી રહિત કરવાની રહેશે, આવું અગાઉ પણ મેં કહેલું છે. તો હવે આપણે ગણતરી કરીએ. દાખલા નંબર 9 જો સૌ પહેલું છે 1, એની ગણતરી કરીએ, એટલે કે નિર્દેશાવકાશ યુ માટે. તો નિર્દેશાવકાશ યુ માટે આપણે અગાઉ સમજી ગયા છીએ ને કે જે યાદચ્છિક પ્રયોગ છે એના કુલ શક્ય પરિણામો. તો હમણાં જ વાત કરી કે અહીંયા પસંદગી છે એટલે સંચયનો ઉપયોગ કરશું. તો જો અહીંયા યાદચ્છિક પ્રયોગ શું છે, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 5 યાદચ્છિક રીતે બે સંખ્યાઓ પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગના નિર્દર્શ અવકાશના કુલ શક્ય પરિણામો. તો જુઓ મિત્રો, આ કઈ રીતે લખવું એ અગાઉ પણ આપણે સમજેલા છીએ ને કે જે પ્રયોગ અહીંયા રકમની અંદર આપણને આપ્યો છે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો આ જે પ્રયોગ છે એનો નિર્દેશ અવકાશના કુલ શક્ય પરિણામો, જેને આપણે કહીશું
એન. તો મિત્રો ધ્યાન આપજો, અહીંયા એન છે એ એન માટે જુઓ, પસંદગી છે માટે સંચય, તો જુઓ પાંચમાંથી બે એટલે કે પાંચ સી ટુ, તો બરાબર પાંચ ગુણ્યા ચાર છેદમાં બે ગુણ્યા એક, તો ગુણાકાર ભાગાકાર કરો એટલે આનો જવાબ આવશે દસ. ખ્યાલ આવે છે ને? જોજો આપણને સમજાઈ ગયું કે અહીંયા દસ પરિણામો છે. તો અહીંયા યુ બરાબર છગડીયા કાઉન્સમાં જોવા, પસંદગીમાં મેં તમને સમજાવ્યું છે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા. એટલે મિત્રો જુઓ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા કઈ હોય? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. આ જે સંખ્યાઓ છે એ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ થાય. હવે એની પસંદગી, એમાંથી પસંદ કરવાની બે છે, એનો અર્થ કે બે સંખ્યા કોઈ પણ પસંદ કરવાની. તો જો પહેલું પરિણામ, તો એક સાથે પહેલાં બધા લઈએ તો એક બે, પછી એક ત્રણ, એક ચાર, એક પાંચ. હવે બે સાથે લઈએ તો બે ત્રણ, બે ચાર, બે પાંચ. ત્રણ સાથે લઈએ ત્રણ ચાર, ત્રણ પાંચ. અને ચાર સાથે ચાર પાંચ. છગડીયો કાઉન્સ પૂરો કરો. હવે જો એક વખત ગણી લો તો અહીંયા એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. જુઓ દસ પરિણામો થઈ ગયા, તો પહેલો જવાબ નિર્દેશ અવકાશ. ખ્યાલ આવે છે ને? પછી જુઓ બે, બેમાં એ, એ એટલે શું છે? ઘટના છે. તો અહીંયા લખીએ ઘટના એ બરાબર. જુઓ રકમમાં આપણને આપેલું છે કે ઘટના એ શું છે? તો કે પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો છ હોય. તો અહીંયા લખશું પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ હોય. આ જે ઘટના છે અને ઘટના એ કહેશું ને જે રકમની સૂચનામાં આપેલ છે. જોઈ લો બરાબર છે ને? તો આ રીતે, તો જુઓ કોઈ પણ ઘટનાના જે પરિણામ એટલે કે ગણ દર્શાવવો હોય, તો મેં પહેલાં પણ કીધું છે કે ઘટનાના શબ્દ પર ધ્યાન આપો. જુઓ કે છે પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો, એટલે કે આપણે જે બે સંખ્યા પસંદ કરી એ બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ હોય. હવે ઓછામાં ઓછો છ એટલે છ કે છ કરતાં વધુ હોય એવા પરિણામો આવશે. તો અહીંયા એ બરાબર છગડીયા કાઉન્સમાં જુઓ એક, બે, એક, ત્રણ, એક, ચાર. આ ત્રણમાંથી એક પણ પરિણામ ન આવે, પણ જો એક પાંચ તો સરવાળો છ થાય ને, માટે પહેલું પરિણામ એક પાંચ. પછી જુઓ બે, ત્રણ નહીં આવે, કારણ કે બે ને ત્રણ પાંચ થાય, પણ સરવાળો ઓછામાં ઓછો છ કીધો એટલે બે, ચાર. પછી જુઓ બે, પાંચ, ત્રણ, ચાર, ત્રણ, પાંચ, ચાર, પાંચ. એટલે કે જો નિર્દેશ અવકાશ યુના જે દસ ઘટક, દસ પરિણામ છે, એમાંથી જે આ છ પરિણામો એવા છે કે જેનો સરવાળો ઓછામાં ઓછો છ છે, એટલે આ ઘટના એ થશે ને, એટલે કે ઘટના એના આ છ એ પરિણામોનો ગણ બરાબર એનો ગણ થશે. ખ્યાલ આવે છે કે નહીં? ત્યાર પછી જુઓ ત્રણ. જો એમાં શું કીધું? બી. બી એટલે શું છે? ઘટના. એટલે અહીંયા આપણે શબ્દ વાપરશું કે ઘટના બી બરાબર. જુઓ તો રકમમાં છે જ, વાંચો રકમની અંદર, બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના બી કહેવામાં આવે. જો એનો અર્થ કે ઘટના બી એટલે બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય. મિત્રો ધ્યાન રાખજો, યુગ્મ, યુગ્મ એટલે કે બેકી સંખ્યા, અને અયુગ્મ કે તો એકી સંખ્યા, આવું તો આપણે જાણીએ છીએ ને. તો જો આ ઘટના બી છે એનો ગણ દર્શાવવો હોય, તો ધ્યાન આપજો શબ્દ ઉપર. જો શું કીધું? બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ, એટલે કે આપણે સરવાળો કરીએ કે બેકી સંખ્યા આવવી જોઈએ. તો જો નિર્દેશ અવકાશમાં દસ, જો એક, બે, તો ત્રણ એટલે બેકી ન થાય, પણ એક, ત્રણ, ચાર થાય એટલે આવશે. જો એક, ચાર, પાંચ તો બેકી નથી, એક, પાંચ, છ આવે ને. પછી જો આનો ટોટલ પાંચ થાય એટલે ન આવે, પણ આનો છ થાય એટલે બે, ચાર,
એવી રીતે જો આ નહીં, કારણ કે બે ને પાંચ સાત થાય, ત્રણ ને ચાર પણ સાત થાય એટલે એ પણ નહીં, ત્રણ ને પાંચ આઠ એટલે અહીંયા ત્રણ પાંચ, ચાર પાંચ નવ થશે તો નહીં આવે. તો આમ બેથી ટોટલ થતો હોય એવા ચાર પરિણામો છે, સમજાય છે? તો આમ અહીંયા આ ઘટના બીનો ગણ દર્શાવ્યો, ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાર પછી જુઓ ચાર, તો જુઓ ચાર છે ઘટના એ યોગ બી, જો છે ને એ યોગ બી. તો મિત્રો આપણે સમજી ગયા છીએ, જો એ ધ્યાન આપજો, શબ્દ લખવા માટે કંઈ જ નથી, બહુ સામાન્ય છે. એ એટલે શું? તો કે જો અહીંયા એ એટલે પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો છ હોય. બી, બી એટલે શું? તો કે બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય. અને યોગ, તો યાદ કરજો, યોગ એટલે અથવા, છેદ એટલે, અને ગણતરી કરીએ તો યોગમાં ગણતરીમાં પ્લસ થાય અને છેદ છે એમાં ગણતરીમાં ગુણાકાર થાય. યાદ કરો બરાબર જે શીખી ગયા. તો અહીંયા જો આના શબ્દ લખવા હોય તો પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો છ હોય, અથવા જો કેવો હોય, યુગ્મ હોય. ખ્યાલ આવે છે કે નહીં? શું કીધું? પસંદ થયેલી જે બે સંખ્યાઓ છે એનો સરવાળો ઓછામાં ઓછો છ અથવા યુગ્મ, એનો અર્થ કે એ, કારણ કે જો બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો છ એ ઘટના એ છે, અને બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય એ ઘટના બી છે. તો ઓછામાં ઓછો છ અથવા યુગ્મ એને કહેવાય એ યોગ બી. તો નીચે એ યોગ બી માટે બરાબર છગડીયા કૌંસમાં જો આપણે સમજી ગયા, એ યોગ બી એટલે કે એ અને બીના બધા પરિણામો આવશે, પણ એકને એક પરિણામ બે વખત લખાય નહીં. તો જુઓ પહેલાં જ એક ત્રણ, એક પાંચ, બે ચાર, બે પાંચ, ત્રણ ચાર, ત્રણ પાંચ, ચાર પાંચ. જો એક વખત જોઈએ મિત્રો, જો પહેલાં એના પરિણામ જોઈએ, બધા આવી ગયા. જો એક પાંચ છે, બે ચાર, બે પાંચ, ત્રણ ચાર, ત્રણ પાંચ, ચાર પાંચ. એવી રીતે જો એક ત્રણ, એક પાંચ, બે ચાર, ત્રણ પાંચ, આવી ગયા ને બધા? તો આ થઈ ઘટના એ યોગ બી. ત્યાર પછી જુઓ પાંચ, જો રકમમાં એ છેદ બી, એટલે આ પણ ઘટના છે ને, તો અહીં લખીએ ઘટના એ છેદ બી. જો મિત્રો હમણાં જ વાત કરી, એ એટલે પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો છ હોય એ ઘટના એ છે, અને બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય એ ઘટના બી છે, અને છેદ માટે શબ્દ આવે અને. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા શું લખાય? એ છેદ બી એટલે પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો છ હોય અને સરવાળો યુગ્મ હોય. ખ્યાલ આવે છે કે નહીં? છેદ છે એટલે અને શબ્દ આવે, એ એટલે પસંદ થયેલી બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ હોય, અને બી એટલે યુગ્મ હોય. એટલે આપણે લખ્યું ને કે પસંદ થયેલ સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ, અને અહીંયા સરવાળો માનો કે શબ્દ ન લખો અને ખાલી એટલું લખો છ અને યુગ્મ હોય. જો મિત્રો શું લખી શકાય? કે પસંદ થયેલ સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો છ અને યુગ્મ હોય. તો આ જે ઘટના છે ને એ છેદ બી કહેવાય. તો જો એ છેદ બી એટલે એ અને બીના એવા ઘટકો કે જે બંનેમાં સરખા છે આવે. તો બરાબર છગડિયા કૌંસમાં જુઓ, આ એ આ બી બંનેમાં સરખા હોય એવા પરિણામ. તો કે જો એક પાંચ,
જો એક ત્રણ નથી પણ એક પાંચ, બે ચાર, ત્રણ પાંચ, ત્રણ ઘટક આવશે. તો અહીંયા લખીએ એક પાંચ જો છે, બે ચાર, ત્રણ પાંચ. છગડીઓ કાઉસ પૂરો, ખ્યાલ આવે છે કે નહીં? ત્યાર પછી જુઓ છ ઘટના એડેશ, એટલે કે જો એડેશ એટલે ઘટના, એની પૂરક ઘટના. હવે જો ઘટના એ જુઓ, પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો છ હોય એ ઘટના એ છે, તો એડેશ એટલે ઓછામાં ઓછો છ ન હોય એને એડેશ પૂરક ઘટના કહેવાય. તો જો ઓછામાં ઓછો છ ન હોય એનો અર્થ શું થયો? કે છ થી ઓછો હોય, એવો જ અર્થ થયો ને. તો અહીંયા ઘટના એડેશ બરાબર પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો છ થી ઓછો હોય. જો મિત્રો ફરી વખત ધ્યાન આપજો, એ ડેશ છે ઘટના, એ એટલે શું છે? પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ હોય એ ઘટના એ છે. તો ઘટના એ ડેશ શું થશે? તો કે જે આ સરવાળો ઓછામાં ઓછો છ ન હોય એને એ ડેશ કહેવાય. તો જો ઓછામાં ઓછો છ ન હોય એનો અર્થ શું થયો? કે છ કરતાં કેવો હોય સરવાળો? ઓછો હોય. હવે છ કરતાં ઓછો, ને જો એ ડેશ એટલે જો આ રીતે પણ યુ માઇનસ એ આવશે, તો બરાબર છગડીયા કાઉન્સમાં જો જોઈએ કે ઓછામાં ઓછો છ ન હોય. તો જો મિત્રો ધ્યાન આપજો કે અહીંયા જો આ યુ છે, યુમાં હોય પણ એમાં ન હોય, આપણે અર્થ સમજી ગયા હતા ને. તો જો એક, બે, ત્યાર પછી જુઓ કે જો એક ત્રણ, તો કે અહીંયા એમાં જો એક ત્રણ છે નથી, તો એક ત્રણ, એક ચાર એ પણ નથી, અને જુઓ પછી જો એક પાંચ છે એટલે ન આવે, બે ત્રણ, તો બે ત્રણ આવશે. એવી રીતે જુઓ આગળ, બે ચાર છે માટે ન આવે, બે પાંચ નહીં, ત્રણ ચાર પણ નહીં, ત્રણ પાંચ ને ચાર પાંચ. તો આ ઘટના એ ડેશનો ગણ. અને જુઓ જે કીધું છે કે છ થી ઓછો, તો જો આ એવા ઘટક છે કે જેનો સરવાળો કેવો છે? છ થી ઓછો છે. ખ્યાલ આવે છે ને બરાબર? ત્યાર પછી જુઓ સાત. જુઓ ઘટના એ માઇનસ બી છે, ઘટના એ માઇનસ બી. જુઓ ઘટના એ માઇનસ બી એટલે ધ્યાન આપજો, આપણે સમજી ગયા મિત્રો, ઘટના એની તફાવત ઘટના. તો જો એ એટલે પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ હોય, પરંતુ સંખ્યાનો સરવાળો યુગ્મ ન હોય એને જ એ માઇનસ બી કહેવાય ને. તો ઘટના એ માઇનસ બી માટે શબ્દ શું આવે? પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ હોય, પરંતુ યુગ્મ ન હોય એને જ આપણે એ માઇનસ બી કહી શકીએ ને. જો અર્થને યાદ કરો કે એ બને પરંતુ બી ન બને, તેને આપણે તફાવત ઘટના એ માઇનસ બી કહેવાય. તો જો પસંદ થયેલ સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ હોય એટલે કે એ બની, પણ બી એટલે યુગ્મ હોય, પણ બી ન બને એટલે યુગ્મ ન હોય, તો આ ઘટના એ માઇનસ બી થશે. ખ્યાલ આવે છે? તો અહીંયા જો બરાબર જો કંઈ છ હોવો જોઈએ ઓછામાં, એટલે કે છ કે તેથી વધુ, પણ યુગ્મ ન હોવો જોઈએ. તો જો છ કે તેથી વધુ હોય સરવાળો એ આ ઘટક છે, છે કે નહીં જુઓ? તો એમાંથી જુઓ, પણ યુગ્મ હોવો જોઈએ નહીં. તો જો એક પાંચ યુગ્મ થાય માટે ન આવે, બે ચાર એ પણ યુગ્મ થાય માટે, પણ જો બે પાંચ અયુગ્મ છે તો પહેલું ઘટક આવશે બે પાંચ. પછી જુઓ ત્રણ ચાર એ પણ એકી સંખ્યા છે માટે આવશે. પછી ત્રણ પાંચ જો આઠ સરવાળો થાય માટે ન આવે, ને ચાર પાંચ એ પણ આવશે.
તો આમ જો શબ્દ પર ધ્યાન આપો કે પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ, એટલે કે આમાં ઓછામાં ઓછો છ સરવાળો હોય છે અને યુગ્મ નથી પણ, બંને છે ને, માટે આ જે છે એ ગણ થશે ઘટના એ માઇનસ બી. ખ્યાલ આવે છે કે નહીં? જો ખાસ મિત્રો આ શબ્દ પર ધ્યાન આપજો કે આપણે સરવાળો છ કે એથી વધુ હોવો જોઈએ પણ એ યુગ્મ હોવો જોઈએ નહીં. માટે જો છ કે તેથી વધુ જે છે સરવાળા તો એ આ બધા પરિણામ છે પણ એમાંથી જે યુગ્મ છે એ લેવામાં આવશે નહીં, જે અયુગ્મ છે એ જ લેવામાં આવશે. ખ્યાલ આવે છે? પછી જુઓ આઠ. જો રકમમાં આઠ છે ઘટના એ ડેશ છેદ બી. તો જુઓ મિત્રો, આપણે કેટલાક અગત્યના જે જુદા જુદા પરિણામો છે એની અંદર સમજી ગયા હતા કે એ ડેશ છેદ બી સામાન્ય છે, કે એ ડેશ છેદ બી એટલે બી માઇનસ એ. તો બી માઇનસ એ એટલે બીની તફાવત ઘટના, એનો અર્થ કે બી બને પરંતુ એ ન બને. જો બી એટલે તો કે સ્પષ્ટ છે કે બી એટલે બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય, એટલે કે આ ઘટના બને એનો અર્થ કે બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય પરંતુ એ ન બને. એ એટલે પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો છ હોય પણ આ ન બને એનો અર્થ કે ઓછામાં ઓછો છ ન હોય. તો જો આના શબ્દ શું દર્શાવીશું? પસંદ થયેલ બે સંખ્યા, પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય પરંતુ ઓછામાં ઓછો છ ન હોય. જુઓ મિત્રો, પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય, એટલે કે જો અહીંયા બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય એ પરિણામો છે. પણ શું કહે છે કે ઓછામાં ઓછો છ ન હોય? તો મિત્રો જો અહીંયા જુઓ કે આ જે ઘટક છે એ બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ છે એવા જ છે, પણ આમાંથી જેનો સરવાળો ઓછામાં ઓછો છ હોય એવા પરિણામો નહીં આવે. તો જુઓ મિત્રો, ત્રણને પાંચ આઠ એટલે આ પરિણામ ન આવે, બેને ચાર છ એટલે આ પણ પરિણામ ન આવે, એક પાંચ છ એટલે આ પણ પરિણામ ન આવે. તો જો એકને ત્રણ ચાર, એનો અર્થ કે જે આ નિર્દેશ અવકાશ યુ છે એના દસ પરિણામોમાંથી એક જ પરિણામ એવું છે કે જેનો સરવાળો યુગ્મ પણ છે અને ઓછામાં ઓછો છ નથી પણ. તો અહીંયા જે આ ઘટના એ ડેશ છેદ બી એટલે કે બી માઇનસ એ છે એનો ગણ એમાં એક જ પરિણામ આવશે, એક ત્રણ. જો ખ્યાલ આવે છે કે નહીં? સમજાય છે ને? તો ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર જે નવ છે. તો નવમાં પ્રશ્નમાં જુઓ આપણને એવું કીધું છે કે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક છે, આવો પ્રશ્ન કર્યો છે. તો જુઓ મિત્રો, અગાઉ પણ આપણે પરસ્પર નિવારક શબ્દની અંદર સમજી ગયા છીએ કે જ્યારે કોઈ પણ બે ઘટનાઓની છેદ ઘટનાનો જવાબ ફાઈ એટલે કે ખાલી ગણ મળે તો એ બે ઘટનાઓને પરસ્પર નિવારક કહેવાય. તો અહીંયા જો ઘટના એ અને બી માટે પૂછ્યું છે તો ઘટના એ અને બીની છેદ ઘટના બરાબર ફાઈ થાય તો એ પરસ્પર નિવારક છે, અને જો એ છેદ બી બરાબર ફાઈ ન થાય તો એ પરસ્પર નિવારક નથી. તો જો આ દાખલામાં આપણે એ છેદ બીની ગણતરી કરેલી છે તો જુઓ અહીંયા છે ઘટના એ છેદ બી. તો એ છેદ બી બરાબર જો જોઈ શકાય છે કે ત્રણ ઘટકો ત્રણ પરિણામો આવે છે, એનો અર્થ કે એ છેદ બી બરાબર નથી ફાઈ. માટે અહીંયા એ છેદ બી બરાબર નથી ફાઈ, તેથી ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ નથી. સમજાય છે કે નહીં? અને છેલ્લો દસમો પ્રશ્ન જુઓ.
નિર્દેશ બિંદુઓની સંખ્યા આપણે લખવાની છે, તો 10માં નિર્દેશ બિંદુઓની સંખ્યા, તો જો નિર્દેશ અવકાશ યુ છે એના કુલ પરિણામોની સંખ્યા, તો જોઈ શકાય છે કે કુલ પરિણામોની સંખ્યા જો 10 અને ગણતરી કરો તો પણ 10 આવશે, માટે 10માંનો જવાબ છે નિર્દેશ બિંદુઓની સંખ્યા બરાબર 10. તો જુઓ મિત્રો, અહીંયા બરાબર ખ્યાલ આવે છે ને, તો અહીંયા આપણો જે આ દાખલો છે એ પૂરો થાય છે.